નમસ્તે ખેડૂત મિત્રો, હું છું એસબી સોનગરા, ધાનુકા એગ્રીટેક લિમિટેડ, અમરેલીથી. આજે વાત કરવી છે મરચીના પાકના કુકળવા માટેની. આપણે ઘણી વખત મરચીની અંદર ઘણી બધી દવાઓ છંટકાવ કરતા હોઈએ છીએ, છતાં પણ મરચી સુધરતી નથી. તો એના શું કારણો છે અને એમાં કઈ જીવાત છે, કઈ રોગ છે અને એના માટેનું શું નિયંત્રણ છે, આજે આપણે એની વાત કરવી છે. અહીંયા જે ફોટો બતાવવામાં આવેલો છે એની અંદર પહેલા ફોટાના ઉપરના ભાગમાં છે કથીરી, પછી બીજે વચ્ચે છે થ્રીપ્સ અને નીચે છે વાયરસ. તો કથીરી અને થ્રીપ્સ આ જીવાત છે અને વાયરસ એક રોગ છે. તો મરચીની અંદર કુકળવા ત્રણ હિસાબે થાય છે. કે કથીરી જીવાત શું છે? કે કથીરી જીવાત લંબગોળ આકારની અષ્ટપાદી વર્ગની કરોળિયા વર્ગની જીવાત છે કે જેનું નુકસાન મરચીની અંદર હોય તો પાંદડા ઊંધી ઓળી આકારના નીચે વળી જાય છે. અને કથીરીના કંટ્રોલ માટે ધાનુકા કંપનીની ઓમાઇડ દવા 15 લિટર પાણીમાં 45 મિલી તરીકે જો છંટકાવ કરવામાં આવે તો કથીરીના ઈંડા અને પુખ્ત કથીરીને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. પછી બીજી છે થ્રીપ્સ જીવાત, કે જ્યારે મરચીના પાંદડા ઉપરની તરફ હોળી આકારના વળતા હોય છે તો એનું નુકસાન છે થ્રીપ્સનું. અને થ્રીપ્સ ઘસરકા કરીને નુકસાન કરે છે અને મોટાભાગે ફૂલની અંદર હોય છે. હમણાં બ્લેક થ્રીપ્સનો પણ ઉદ્રવ જોવા મળેલ છે. તો થ્રીપ્સ માટે ધાનુકા કંપનીની લાનેઓ દવા 25 મિલી 15 લિટર પાણીમાં જો છંટકાવ કરવામાં આવે તો થ્રીપ્સની અંદર કંટ્રોલ સારું થઈ શકે છે. પછી નીચેનો જે ફોટો છે એની અંદર વાયરસ છે, કે આ રીતના ઝીણા ઝીણા પાંદડા પીળા કલરનો છોડવો જો જોવા મળે તો એક વાયરસ છે, આ એક રોગ છે. જો આ રીતની મરચી થઈ શકતી હોય છે તો આને કોઈ થ્રીપ્સ કે કથીરી જીવાતથી આનો છંટકાવ કરો તમે તો એ સુધરતી નથી. વાયરસનો ફેલાવો વ્હાઇટ ફ્લાય કરતી હોય છે, તો વ્હાઇટ ફ્લાયને તમે જો કંટ્રોલ કરો તો આ વાયરસના રોગને આગળ વધતો અટકાવી શકો છો. પણ જો આ જ રીતના છોડવા થઈ જાય તો આ કોઈ દવાથી સુધરતા નથી. એટલા માટે ખેડૂત મિત્રો, અહીંયા જે ફોટો બતાવવામાં આવ્યો છે એની અંદર આપણી મરચીની અંદર થ્રીપ્સનું નુકસાન છે, કથેરી નુકસાન છે કે વાયરસનું નુકસાન છે એ આપણે જોઈ શકીએ છીએ. અને એનો યોગ્ય ઈલાજ કરવાથી આપણે વધારે પડતા બિનજરૂરી ખર્ચામાં આપણે બચી શકીએ છીએ. આભાર, ધન્યવાદ.